નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 12 હેરોનનું સૂત્ર. આપણે આ પ્રકરણના અંત તરફ આગળ વધતા આજે છેલ્લો વિડીયો. તો 8મો પ્રશ્ન, અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 12.2ના 7 પ્રશ્નો 7 દાખલા જોયા છે. આજે આગળ વધીએ 8મા દાખલા તરફ. શું કહે છે? તો કે એક ભોંયતળીએ 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરી ફૂલની આકૃતિ બનાવવામાં આવેલી છે. અહીંયા આગળ તમે જોશો તો આપણે એક ફૂલની આકૃતિ બનાવી છે જેમાં 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જે આકૃતિ છે એમાં ધારો કે આ એક ટુકડો જોઈએ, આપણે આ એક ટુકડો લઈએ, બરાબર છે? આ 2, આ 3, આ 4, આ 5, 6, 7 અને 8, કુલ 8 ટુકડા છે. અને પ્રત્યેક ટુકડામાં આ રીતે 2 અલગ અલગ ટાઇલ્સો છે, બરાબર? પ્રત્યેક ટુકડામાં આ રીતે 2 ટાઇલ્સ છે, એટલે કુલ આવા 8 ભાગ છે. 8 ભાગમાં 2 ટાઇલ્સ એટલે કે કુલ 16 આપણા આ રીતે ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્રિકોણની બાજુઓ 9 સેન્ટીમીટર, 28 સેન્ટીમીટર અને 35 સેન્ટીમીટર હોય તો 50 પૈસા પ્રતિ સેન્ટીમીટર વર્ગના દરે ટાઇલ્સને પોલિશ કરવાનો ખર્ચ શોધો. તો શું કરવું પડશે આપણે? તો આ જે કુલ આ પ્રકારે 16 ત્રિકોણાકાર ટાઇલ્સના ટુકડાઓ ગોઠવાયેલા છે, આ એક ટુકડો અને આ બીજો ટુકડો, આમ આવા 16 ટુકડાઓ આ 8 ભાગમાં ગોઠવાયેલા છે. તો પ્રત્યેક ત્રિકોણાકાર ભાગનું આપણે ક્ષેત્રફળ શોધીએ, એટલે કે એક ત્રિકોણાકાર ભાગનું ક્ષેત્રફળ શોધી અને ગુણ્યા 16 કરીએ એટલે આપણને કુલ આ જે ત્રિકોણાકાર ભાગ છે ટાઇલ્સનો એનું ક્ષેત્રફળ મળશે. હવે આ જે ટાઇલ્સ છે એને પોલિશ કરવાનો ખર્ચ છે એ 50 પૈસા પ્રતિ સેન્ટીમીટરનો દર છે, એટલે કે પ્રતિ સેન્ટીમીટરનો વર્ગ એ 50 પૈસા ખર્ચ થાય છે. તો આપણું આખું આ જે કુલ ક્ષેત્રફળ આવ્યું એને પોલિશ કરવાનો ખર્ચ કેટલો થાય એ આપણે ગુણાકાર કરી અને સરળતાથી શોધી શકીએ. તો શરૂઆત કરીએ મિત્રો દાખલાની. તો કે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણાકાર ટાઇલ્સના એક ટુકડાની બાજુઓની લંબાઈ એ બરાબર આપણે લઈએ 9 સેન્ટીમીટર, બી બરાબર 28 સેન્ટીમીટર અને સી બરાબર 35 સેન્ટીમીટર. તો કે માટે ત્રિકોણની અર્ધ પરિમિતિ એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2, એટલે કે 9 વત્તા 28 વત્તા 35 ભાગ્યા 2. આ બધાનો સરવાળો કેટલો થશે? તો કે 9 ને 8 17, 17 ને 5 22 નો બગડો વધી પડી 2, 2 ને 2 4 ને 3 7 ભાગ્યા 2. 72 ભાગ્યા 2 એટલે કેટલા થશે? તો કે 36 દુ 72, એટલે એસની કિંમત મારી પાસે કેટલી આવી? 36. એસની કિંમત 36 આવી તો મને એસ માઇનસ એ મળે. તો કે 36 માઇનસ એ કેટલા છે મારી પાસે? 9. 36માંથી 9 જાય કેટલા વધશે? તો કે 36માંથી 6 જાય એટલે 30 વધે, 30માંથી 3 જાય એટલે કે 27. એસ માઇનસ બી 36 માઇનસ બીની કિંમત કેટલી છે? 28. તો કે કેટલા વધશે? 8. એસ માઇનસ સી 36માંથી કેટલા જાય? 35. સીની કિંમત કેટલી? 35. તો કેટલા વધશે? 1. બધાની કિંમત આવી ગઈ. તો કે ટાઇલ્સના એક ટુકડાનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ, બીજા કૌંસમાં એસ માઇનસ બી અને ત્રીજા કૌંસમાં એસ માઇનસ સી. તો કે વર્ગમૂળમાં એસની કિંમત કેટલી છે મારી પાસે? તો કે એસની કિંમત 36 છે, એસ માઇનસ એની કિંમત 27, એસ માઇનસ બીની કિંમત 8 અને એસ માઇનસ સીની કિંમત 1. સાદુરૂપ આપું તો 36 એટલે કે 36ના હું અવયવ પાડું, 27ના અવયવ પાડું, 8ના અવયવ પાડું અને સરળતાથી
અને જો સરળ સ્વરૂપમાં ફેરવું તો એનું વર્ગમૂળ કેવું કે કયું આવશે મને ખબર પડી જાય. તો જોઈએ આપણે 36 એટલે 18 દુ 36 એટલે કે 2 × 18 એટલે કે 2 × 9 નવ થી હું આગળ વધતો નથી. કેમ કે અહીંયા આગળ મારી પાસે 27 છે જ ઓલરેડી. તો કે 3 × 9 કેટલા થશે? 27. 8 તો કે 4 × 2 બરાબર છે. તો 2 × 2 = 4 × 2 = 8 ગુણ્યા 1 તમે લખો કે ના લખો કોઈ ફેર પડતો નથી ગુણાકારમાં 1 હોય તો. તો મારી પાસે શું આવશે? તો કે 2 કેટલી વખત છે? 1, 2, 3, 4 અને 5 વખત છે. એટલે આ 1ને છોડી દઉં તો 2 કેટલી વખત થાય? 4 વખત થાય. એટલે કે 2^4 એનું વર્ગમૂળ લઉં તો શું આવશે? 2^2 2^2 એટલે કેટલા થશે? તો કે 4. ત્યાર પછી 9 અને 9 બે વખત છે. તો 9 નો વર્ગ 9ના વર્ગનું વર્ગમૂળ એટલે કે સંખ્યા પોતે 9 આવશે. ત્યાર પછી શું આવ્યું? 3. બીજી કોઈ જગ્યાએ 3 દેખાય છે? ના, તો એને વર્ગમૂળમાં અંદર જ રહેવા દો. ત્યાર પછી આ 2 આવી ગયા, આ 2 આવી ગયા, આ 2 આવી ગયા અને આ 2 આવી ગયા. 1, 2 વધ્યા છે આપણી પાસે બરાબર. આ 9 પણ આવી ગયા. 3 લખી નાખ્યા અને 2 બાકી રહ્યા. તો કે 2. તો 9 × 4 એટલે કે 9 × 4 = 36 વર્ગમૂળમાં 3 × 2 = 6 36 વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 6ની કિંમત મિત્રો તો કે 2 નો વર્ગ 4 થાય અને 3 નો વર્ગ 9 થાય. એટલે વર્ગમૂળમાં 6ની કિંમત જો આપણે શોધીએ તો એ લગભગ કેટલી થશે? 2.45 જેવી કંઈક થશે. કેટલી થશે? 2.45 જેવી. તો આનો ગુણાકાર કરીએ 2.45 × 36 શું આવે છે જોઈ લઈએ સાઈડ પર. તો કે 245 × 36 0, 5 × 15 = 5 વધી પડી 1, 4 × 12 = 13 વધી પડી 1, 3 × 2 = 6 અને 1 = 7 ફરીથી 6 × 5 = 30 વધી પડી 3, 6 × 24 = 3 = 27 વધી પડી 2, 6 × 12 = 2 = 14 તો 0, 7 × 5 = 12 વધી પડી 1, 4 × 4 = 8 7 × 1 = 8 એટલે મારી પાસે આવશે દશાંશ ચિહ્ન પછી 2 આંકડા છે એટલે 2 આંકડા પછી મારે દશાંશ ચિહ્ન મૂકવું પડશે એટલે મારી પાસે આવશે 88.20. શું આવશે? 88.20 સેન્ટીમીટરનું વર્ગ. આ શું આવ્યું મિત્રો? 88.20 સેન્ટીમીટરનું વર્ગ. તો કે ટાઇલ્સના 1 ટુકડાનું ક્ષેત્રફળ શું આવ્યું? ટાઇલ્સના 1 ટુકડાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 88.20 છે. 88.20 સેન્ટીમીટરનો વર્ગ એટલે કે 88.2 સેન્ટીમીટરનો વર્ગ એ ટાઇલ્સના 1 ટુકડાનું ક્ષેત્રફળ છે. આવા આપણી પાસે કેટલા ટુકડા છે? 16. તો કે 16 ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય એ શોધી કાઢીએ આપણે. તો કે હવે ટાઇલ્સના 16 ટુકડાનું ક્ષેત્રફળ બરાબર 16 × 88.2 અથવા તો 20. ફરીથી પાછો આનો ગુણાકાર કરો તો શું થશે? તો જોઈએ આપણે 882 × 16 તો 0, 1, 1 × 1 એટલે કે 882 એમને એમ આવશે. 6 × 12 = 9 વધી પડી 1, 8 × 6 = 48 અને 49 = 9 વધી પડી 4, 8 × 6 = 48 થી 48 ને 4 કેટલા થશે? 52. તો 2, 9 × 2 = 11 વધી પડી 1, 8 × 2 = 10 વધી પડી 1, 8 × 5 = 13 અને 1 = 14 તો મારી પાસે આવશે 1, 4, 1, 1, 2 અને કેટલા આંકડા પછી દશાંશ ચિહ્ન છે? તો 1 આંકડા પછી એટલે કે 1 આંકડા પછી મારે દશાંશ ચિહ્ન મૂકવું પડે. તો શું થશે? 1411.20 અથવા તો 2 સેન્ટીમીટરનો વર્ગ. આ શું આવ્યું મિત્રો? તો કે આ જે છે એ સમગ્ર ટાઇલ્સ જે વપરાય 16 ટુકડાઓ ટાઇલ્સના આ બધાનું ક્ષેત્રફળ આવ્યું. હવે 1 સેન્ટીમીટરના વર્ગ જેટલા ક્ષેત્રફળ ટાઇલ્સ હોય
એનું જે મહેનતાણું છે એને પોલિશ કરવાનું મહેનતાણું એ 50 પૈસા છે. તો કે આટલા ક્ષેત્રફળ ટાઇલ્સને પોલિશ કરવાનું જે મહેનતાણું છે કેટલું થશે, તો એની ગણતરી કરીએ. હવે તો કે હવે 1 સેન્ટીમીટર² જેટલા ટાઇલ્સના ક્ષેત્રફળને પોલિશ કરવાનો ખર્ચ બરાબર કેટલા છે? 50 પૈસા છે. રૂપિયા નહીં આવે, પૈસા આવશે. 50 પૈસા અને 50 પૈસાને રૂપિયા અમે ફેરવીએ તો શું થશે? તો કે 0.50 રૂપિયા છે બરાબર. તો કે માટે 1411.20 સેન્ટીમીટરનો² જેટલા ટાઇલ્સના ક્ષેત્રફળને પોલિશ કરવાનો ખર્ચ બરાબર 1411.20 × 0.50 × 0.50 ગુણાકાર કરીએ આપણે તો શું આવે છે? કરીએ ગુણાકાર, જોઈએ શું આવે છે. 1411.20 × 5 બરાબર. આ 0 કાઢી નાખું છું કારણ કે 10 ના ચિહ્ન પછી 0 છે એટલે એને આપણે ધ્યાન લેતા નથી. તો કે 5 × 2 = 10 વૃદ્ધિ પડી 1, 5 × 1 = 5 અને 1 = 6, 5 × 1 = 5, 5 × 4 = 20 વૃદ્ધિ પડી 2, 5 × 1 = 5 અને 2 = 7. તો મારી પાસે આવ્યું 770,560. કેટલા આવ્યા? 70,560. હવે આ 0 મેં કાઢી નાખેલા છે જોજો, અને અહીંયા આગળ આ 0 પણ કાઢી નાખ્યા છે બરાબર છે. 14 11 2 14 11 2 અહીંયા આગળ 0.5 એટલે કે માત્ર 5 લીધા છે. એટલે કે 10 ચિહ્ન પછી અહીંયા આગળ 1 આંકડો, 10 ચિહ્ન પછી અહીંયા આગળ 1 આંકડો, 10 ચિહ્ન પછી કુલ કેટલા આંકડા થયા? 2 આંકડા. એટલે 2 આંકડા પછી મારે 10 ચિહ્ન મૂકવું પડે એટલે કે 705.60 રૂપિયા ખર્ચ થાય. કુલ કેટલો ખર્ચ થશે? 705.60 રૂપિયા ખર્ચ થશે. તો આપણો દાખલો થયો દાખલા નંબર 8. શું કર્યું આપણે? તો કે માત્ર ને માત્ર ત્રિકોણના એક ભાગનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું. કેટલું આવ્યું? તો હેરોનના સૂત્ર મુજબ 88.20 આવ્યું. હવે ત્રિકોણના એક ટુકડાનું ક્ષેત્રફળ આટલું આવ્યું. તો કે 16 ટુકડાનું ક્ષેત્રફળ કેટલું આવે છે? તો કે 1411.20 સેન્ટીમીટરના² જેટલું. હવે એક ટુકડાને પોલિશ કરવાનો ખર્ચ કેટલો હતો? 50 પૈસા એટલે કે 0.50 રૂપિયા કહેવાય બરાબર છે. તો આટલા ક્ષેત્રફળને પોલિશ કરવાનો ખર્ચ કેટલો? તો કે બંનેનો ગુણાકાર કરી દો. તો કે બંનેનો ગુણાકાર કર્યો આપણે, કેટલો આવે છે? 705.60 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. તો આપણો 8મો દાખલો. આગળ વધીએ છેલ્લા દાખલા તરફ. આ પ્રકરણના 9મો દાખલો જોઈએ. શું કે એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણ છે. આપણે અહીં બતાવેલું છે સમલંબ ચતુષ્કોણ ABCD. ખેતરનો આકાર આ સમલંબ ચતુષ્કોણ ABCD પ્રકારનો છે. તેની સમાંતર બાજુઓ 25 મીટર અને 10 મીટર લંબાઈની છે. એની આ બે બાજુઓ AB અને CD એ સમાંતર છે. એમાં એક બાજુનું માપ 25 મીટર અને બીજી બાજુનું માપ 10 મીટર છે બરાબર. સમાંતર ના હોય તેવી બાજુઓ 14 મીટર અને 13 મીટર હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. સમાંતર ના હોય એવી બાજુઓ કઈ છે? તો કે AD અને BC. એમાં એકનું માપ 14 મીટર છે અને બીજીનું માપ 13 મીટર છે. તો મારે આ સમાંતર બાજુ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આ ખેતરનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો થોડુંક આની અંદર મારે કંઈક આકૃતિમાં સુધારો વધારો કરવો પડશે બરાબર. શું કરીએ છીએ આપણે? તો સૌપ્રથમ આ જે મારી AD છે એ AD ને સમાંતર હું એક રચના દોરું છું એટલે કે બીજી એક રેખા લઉં છું જેને હું BE કહું છું, અને BE છે એ સમાંતર AD લઉં છું. હવે BE સમાંતર AD લઉં તો AB ED એ મારો શું થઈ ગયો?
સમાંતરભાવ ચતુષ્કોણ, હવે સમાંતરભાવ ચતુષ્કોણ હોય તો એની સામસામની બાજુઓ કેવી થાય? સરખી. આ 14 મીટર હોય તો આપણે કેટલી થશે મારી? 14 મીટર. આ 10 મીટર હોય તો આપણે કેટલી થશે મારી? 10 મીટર. હવે આખી આખી સીડી એ 25 મીટર છે. આ જે ઈડીઆઈ અથવા તો ડીઈઆઈ એ 10 મીટર છે, તો આનું માપ કેટલું થશે? તો કે આનું માપ મારું આવશે 15 મીટર. આનું માપ કેટલું થશે? સીઈનું અથવા ઈસીનું માપ મારું કેટલું થશે? 15 મીટર. એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધું અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધું, તો કે મને આખે આખા આ બંનેનો સરવાળો કરું તો કે મને આખે આખા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે તમે જોશો તો આપણને ત્રિકોણની ત્રણેય બાજુઓનું માપ આવી ગયા, 1, 2 અને 3. તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ પરથી મને ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે મારે આમાં પાયો ગુણ્યા વેધ, એટલે કે વેધ જોઈએ, તો વેધ હું અહીંથી શોધી કાઢું, તો વેધ દોરી દઉં એટલે એ પણ આપણું કામ પૂરું થઈ જાય. તો બી બિંદુમાંથી હું વેધ દોરું, એને હું એમ નામ આપું બીએમ, તો બીએમ મારો વેધ થઈ ગયો. તો વેધ શોધી કાઢીશ ક્ષેત્રફળની મદદથી, અને વેધનો ઉપયોગ કરી અને પાયાનો ઉપયોગ કરીને આ ચતુષ્કોણનું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું. બંનેનો સરવાળો કરીએ એટલે કે મને આખા સમલંબ ચતુષ્કોણ આકાર ખેતરનું ક્ષેત્રફળ મળી જશે. તો શરૂઆત કરીએ મિત્રો. પહેલાં તો આકૃતિની વાત કરી દઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર એ બી સી ડી છે. હવે બરાબર છે, બીઈ સમાંતર એડી દોરો, તથા બીજું શું લઈએ છીએ આપણે? બીએમ. તો બીએમ લંબ, બીએમ લંબ સીડી, સીડી દોરો. આ બે આપણે રચના કરીએ છીએ. તો કે માટે શું થશે? તો બી સમાંતર બીઈ એ સમાંતર આપણે એડી લઈએ તો મારી પાસે આવશે એ બી, અને આ સીડી છે સમાંતર હતા, આ બીજી બે પણ સમાંતર આવી, તો એ બી ઈ ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. અને સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો કે એની સામસામેની બાજુના માપ કેવા થાય? સરખા થાય. તો કે બીઈનું માપ કેટલું થશે? તો કે બીઈનું માપ એડી બરાબર થશે, અને એડીનું માપ મને કેટલું આપેલું છે? 14. એટલે એ કેટલું થશે મારું? 14 મીટર. એ જ રીતે ઈડી અથવા તો ડીઈનું માપ, તો કે ડીઈનું માપ, ડીનું માપ કેટલું થશે? કે એ બી જેટલું, કે ડીનું માપ એ બી જેટલું, અને એ બી કેટલા આપેલા છે મને? 10 મીટર. હવે ડીઈએમસી હોવાથી ડી ડેશ ઈ ડેશ એમ ડેશ સી હોવાથી, અથવા એમની મારે જરૂર નથી બરાબર, તો એમને કાઢી નાખું, તો હું માત્ર લખું ડીઈ સી હોવાથી ડીઈ સી હોવાથી શું થશે? તો કે માટે ડીઈ સી હોવાથી, એટલે કે ઈ બિંદુ છે એ ડી અને સીની વચ્ચે હોવાથી ડીસી બરાબર અથવા તો સીડી બરાબર શું થશે? કે આનો ડીઈ વત્તા આ શું આવ્યું મારું? ઈસી અથવા તો સીઈ. સીઈ મારે જોઈએ છે શું? સીની કિંમત. તો કે સી બરાબર, સી બરાબર શું આવશે? તો કે સીડી ડીઈને સામે લઈ જાઓ, તો કે સીડી માઇનસ ડીઈ. તો કે માટે સીઈ બરાબર, સીડી કેટલા છે મારી પાસે કુલ? તો સીડીની કિંમત મને આપેલી છે 25, તો 25. ડીઈ કેટલા આવ્યા મારી પાસે? તો ડીઈ આવ્યા 10, તો 25 - 10 એટલે સીઈ બરાબર કેટલા થઈ ગયા મારી પાસે? 15 મીટર. તો આ જે ત્રિકોણ આવ્યો મારો બી સી ઈ, એમાં ત્રણેય બાજુના માપ મળી ગયા. તો ત્રણેય બાજુના માપ મળી ગયા તો હવે હું હેરોનના સૂત્રનો ઉપયોગ કરું. તો કે માટે અથવા તો હવે ત્રિકોણ બી સી ઈમાં
ए बराबर हूँ लव छू तेर, बी बराबर पंदर अने सी बराबर चौदह। तो के माटे एस बराबर ए वत्ता बी वत्ता सी भाग्या बे एटले के तेर वत्ता पंदर वत्ता चौदह भाग्या बे बधानो सरवाड़ो एटले त्रण ने पांच आठ ने चार बार नो बगड़ो वधी पड़ी एक, एक ने एक बे ने एक त्रण एक चार भाग्या बे एटले एस बराबर केटला आवशे बेतालीस भाग्या बे एटले के एकवीस। एस की किंमत एकवीस आवी तो के एस माइनस ए एकवीस माथी ए बाद करूँ ए केटला लीधा छे मैं तेर तो के एकवीस माइनस तेर तो केटला वधशे तो के आठ तेर ने आठ केटला थाय एकवीस थशे एटले के एस माइनस जोई लेजो तेर ने आठ बराबर छे एस माइनस बी तो एकवीस माइनस पंदर केटला वधशे तो के पंदर ने छ एकवीस अने छेल्लू एस माइनस सी एकवीस माइनस चौदह तो केटला आवशे सात। एस एस माइनस एस माइनस बी अने एस माइनस सी आवी गयू तो के त्रिकोण बी ई बी सी ई नु क्षेत्रफळ तो के त्रिकोण बी सी ई नु क्षेत्रफळ बराबर वर्गमूळ में सूत्र वापरीए एस एस माइनस एस माइनस बी अने एस माइनस सी किंमतों मूकी दईए तो के वर्गमूळ में एस की किंमत केटली छे मारी पास एकवीस एस माइनस ए केटला छे तो के आठ एस माइनस बी छ एस माइनस सी सात। सादरूप आपीए तो पहला अटकी जाइए जोई लीए शू थाय एवुं छे अने पछी सादरूप आपीए एकवीस छे अहीं आगळ छ छे तो त्रण दू छ थशे અને ત્રણ અને સાત એકવીસ થશે એટલે એકવીસ અને એકવીસ બે વખત થઈ જશે મારા એટલે એકવીસ બાર આવી જશે અહીં કેટલા વધશે બે એટલે આઠ દુ સોળ આઠ દુ સોળ એટલે સોળનું વર્ગમૂળ કેટલું થશે ચાર તો એ રીતે લખીએ આપણે સરળ થોડુંક થાય એ રીતે તો કે એકવીસ ગુણ્યા આઠ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા સાત એટલે સાત અને ત્રણ એકવીસ અને આ એકવીસ એટલે એ બાર આવી જશે એકવીસ રીતે અને આઠ દુ સોળ અને સોળનું વર્ગમૂળ કેટલું આવે ચાર તો એકવીસ ગુણે ચાર એટલે કેટલા થશે ચોર્યાસી અને ચોર્યાસી શું થશે સેન્ટીમીટરનો વર્ગ એટલે કે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ મારી પાસે કેટલું આવ્યું ચોર્યાસી સેન્ટીમીટરનો વર્ગ આવ્યો આ ત્રિકોણનું ક્ષેત્રફળ। હવે મારે જે તો વેધ શોધવાનો છે તો એનો ફરીથી પાછા ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરીએ તો કે હવે ત્રિકોણ બીસીનું ક્ષેત્રફળ બરાબર એક દૂત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ માટે એક દૂત્યાંશ આ ક્ષેત્રફળ કેટલું છે મારી પાસે ચોર્યાસી એક દૂત્યાંશ ગુણ્યા પાયો કયો લઉં સીઈ તો કે પાયો મારો સીઈ ગુણ્યા વેધ મારો કયો છે બીએમ તો કે માટે કિંમતો મૂકી દઈએ પહેલા પછી આગળ વધીએ ચોર્યાસી બરાબર એક દૂત્યાંશ ગુણ્યા સીઈની કિંમત કેટલી છે પંદર તો કે પંદર ગુણ્યા બીએમ બીએમને સૂત્ર કરતા બનાવ તો શું થશે તો કે બીએમ બરાબર ચોર્યાસી બે ક્યાં છે છેદમાં સામે જશે ક્યાં જશે ગુણાકારમાં અને પંદર ક્યાં છે ગુણાકારમાં સામે જશે ક્યાં જશે ભાગાકારમાં તો કે ચોર્યાસી ગુણ્યા બે ભાગ્યા પંદર હવે ચોર્યાસી ગુણ્યા બે ભાગ્યા પંદર આનું સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ આપણે તો શું થશે બાજુમાં સહેજ સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ ચોર્યાસી એકવીસ ગુણ્યા ચાર એકવીસ ચોક ચોર્યાસી આવ્યા બરાબર છે અને સાત તરી એકવીસ એટલે પંદર એટલે પાંચ તરી પંદર બરાબર તો અવયવ લઈ લઈએ સીધા એકવીસ એટલે કે સાત ગુણ્યા ત્રણ એકવીસ ગુણ્યા ચાર ચોર્યાસી સાત તરી એકવીસ ગુણ્યા ચાર ચોર્યાસી ગુણ્યા બે ભાગ્યા પંદર એટલે કે ત્રણ ગુણ્યા પાંચ તો ત્રણ અને ત્રણ જતા રહે તો શું આવશે મારી પાસે સાત ચોકુ અઠ્યાવીસ ગુણ્યા બે
એટલે કે 28 ગુણ્યા 2 56 ભાગ્યા 5 થશે, બરાબર? તો લખી નાખીએ આપણે કે 7 4 28, 28 ગુણ્યા 2 એટલે 56 ભાગ્યા 5. 56 ભાગ્યા 5, ફરીથી પાછો ભાગાકાર કરીએ શું આવે છે એ જોઈએ. તો 56 ભાગ્યા 5, 5 એકા 5, બરાબર? 0 ઉપરથી ઉતાર્યો છગડો, 5 એકા 5, 1 વધ્યા ઉપરથી 10 કો, એ 10 સા ચિહ્ન, 5 2 10, તો 11.2 કેટલા આવશે? આનો જવાબ મારી પાસે 11.2 સેન્ટીમીટર, અને હું કાઢી નાખું છું. તો આ શું આવ્યું મિત્રો? 11.2 એ મારા બીએમની લંબાઈ આવી. વેધની જરૂર શેના માટે છે? તો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો કે પાયો ગુણ્યા વેધ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મને ક્યાંથી મળે છે? તો કે પાયો ગુણ્યા વેધ કરું તો મને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. તો એ ક્ષેત્રફળ શોધવા માટે મારે વેધની જરૂર હતી. તો હવે તો કે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે? એ બી ઈ ડી. એ બી ઈ ડી નું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે પાયો, હું લખું પહેલા, પાયો ગુણ્યા વેધ. પાયો કયો છે મારો? તો કે પાયો હું આ લઉં તો કે ઈ ડી અથવા તો ડી ઈ ગુણ્યા વેધ. વેધ મારો કયો છે? બીએમ. હવે બીએમ એ વેધ કોનો છે? કે બીએમ એ તો સાહેબ ત્રિકોણનો વેધ છે, પણ આકૃતિ તો મારી એકની એક જ છે ને. તો ત્રિકોણનો વેધ હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણનો વેધ હોય, આ બે વચ્ચેની ઊંચાઈ વેધ એટલે શું? તો કે બે સમાંતર રેખાઓ વચ્ચેની ઊંચાઈ એ અહીંયા આગળ માપું, અહીંયા આગળ માપું, બંને જગ્યાએ મને કેવી મળે? સરખી મળે. ત્રિકોણનો વેધ છે એ જ મારો સમાંતર બાજુ ચતુષ્કોણનો વેધ થશે. તો એ કેટલો છે મારો? તો કે બીએમ ડીની કિંમત એટલે કે 10 ગુણ્યા બીએમની કિંમત એટલે કે 11.2, અને 10 ગુણ્યા 11.2 એટલે કે કેટલા થશે? 112 સેન્ટીમીટરનો વર્ગ. 112 સેન્ટીમીટરનો વર્ગ આ શું આવ્યું? તો કે આ મારું 112 સેન્ટીમીટરનો વર્ગ છે એ મારું આવ્યું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. મારે શું કરવાનું છે? તો કે આ સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે સમલંબ ચતુષ્કોણના ખેતરનું ક્ષેત્રફળ એટલે લખીએ આપણે, તો કે માટે સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ કયો મારો? એ બી ઈ ડી. એ બી ઈ ડી નું ક્ષેત્રફળ વત્તા બીજું શું આવશે? આ ત્રિકોણ કયો? બી સી ઈ નું ક્ષેત્રફળ. ત્રિકોણ બી સી ઈ નું ક્ષેત્રફળ. હવે બંનેનો સરવાળો કરો તો આ ક્ષેત્રફળ કેટલું આવ્યું મારું? 112. બી સી નું ક્ષેત્રફળ કેટલું છે મારી પાસે? 84, બરાબર? એ આપણે અહીં શોધેલું છે 84. તો 112 વત્તા 84 તો કે એના બરાબર કેટલા? કે 4 ને 2 6, 8 ને 1 9, અને 196 સેન્ટીમીટરનો વર્ગ શું આવ્યું મારું? તો કે જે ક્ષેત્રફળ મારે શોધવાનું હતું એ. તો આ દાખલો છે એ, આ દાખલો તમારે ખૂબ ધ્યાનપૂર્વક જોવો પડશે, કારણ કે સીધે સીધું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે તમને મળશે નહીં, એના માટે તમારે થોડીક રચના અંદર કરવી પડશે. એટલે આ એડી છે એને સમાંતર બાજુ મેળવો, એટલે કે એ બી ઈડી એ મારો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો, આ મારો ત્રિકોણ થઈ ગયો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ આપણે, ત્રિકોણના ક્ષેત્રફળથી આ વેધ શોધવાનો છે, એટલે સૌથી પહેલાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું, એના ઉપરથી આપણે વેધ શોધ્યો, વેધના ઉપયોગથી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ્યું, અને ત્યાર પછી છેલ્લે આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું અને આ મારું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવ્યું એ બંનેનો સરવાળો કરું એટલે મને કુલ સમલંબ ચતુષ્કોણ એ બી સી ડીનું ક્ષેત્રફળ મળે છે. કેટલું થાય છે? 196. તો મિત્રો આ આપણો દાખલા નંબર 9, આ પ્રકરણનો છેલ્લો દાખલો, અને એ સાથે જ આ પ્રકરણ અહીં આગળ આપણું પૂરું થાય છે. આ પ્રકરણ તમે જોશો તો મેં અગાઉ પણ તમને કીધું હતું કે માત્ર ને માત્ર એક જ સૂત્ર, હેરોનનું સૂત્ર આ પ્રકરણમાં આવે છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું. પરંતુ તેમ છતાંય ત્રિકોણના ગુણધર્મો
સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો બરાબર અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર આપણું એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે એ આપણે અગાઉના પ્રકરણમાં ભણી ગયા છે એટલે અગાઉના પ્રકરણો જો આપણે બરાબર કર્યા હોય તો આ પ્રકરણના જે કેટલાક આવા દાખલાઓ છે એમાં આપણને કોઈ જગ્યાએ મુશ્કેલી પડે નહીં બાકી પ્રકરણ આમ જોવા જઈએ તો ખૂબ જ સરળ છે માત્ર અગાઉના પ્રકરણના કેટલાક મુદ્દાઓ આમાં ઉપયોગી છે એટલે ધ્યાનમાં રાખવાના આ જે પણ વિડીયો આપણે જોઈએ છીએ એ તમામે તમામ વિડીયો માત્ર જોઈને ખુશ ના થતા સાથે સાથે એની નોટ્સ બનાવવાનું રાખજો મિત્રો આ જે પ્રકરણ છે એની શરૂઆતમાં આપણે એક વાત કરેલી કે અભ્યાસક્રમ કેટલો પરીક્ષામાં પૂછાવાનો છે અને કેટલો રદ કરેલો છે એટલે એની માહિતી પણ આપણને પહેલાં જ વિડીયોમાં આપેલી છે આશા છે આપ સમગ્ર પ્રકરણ જોશો પરીક્ષાલક્ષી તૈયારી કરવાની છે એમાં માત્ર ને માત્ર આપણે પરીક્ષામાં પૂછાવાના જે શરૂઆતનો ભાગ છે એટલું જ ધ્યાનમાં રાખીશું એટલે આ બધું છે પરીક્ષાલક્ષી તૈયારીમાં નહીં લઈએ એની આપણે કાળજી લઈશું વિશેષ વાત કરતો નથી આટલી વાતો સાથે આજનો વિડીયો અહીંયા આગળ પૂરો કરીએ છીએ મિત્રો જય હિન્દ જય ભારત.